नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 चैप्टर नंबर 1 અને એનો છે સ્વાધ્યાય. હવે સ્વાધ્યાય 1 માં આપણો પહેલો પ્રશ્ન છે, સજીવોની ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો આપણે મનુષ્ય એક સજીવ કહેવાય, પ્રાણીઓ પણ સજીવ છે. હવે એ ખોરાક શા માટે લે છે? તો કે આપણે શરીરની વૃદ્ધિ માટે, બરાબર, શરીરને સારા પોષક તત્વો મળી રહે, પછી શરીરને કાર્ય કરવા માટે જરૂરી ઊર્જા મળી રહે, તો શરીરમાંથી થતી ભંગતૂટના સધાણા તેમજ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે આપણે ખોરાકની જરૂર હોય છે. બીજો પ્રશ્ન છે, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો. તો પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત જ્યારે આપવાનું કહે તો તમારે આ રીતના પોર્શન પાડવાના, અહીંયા પરોપજીવી અને અહીંયા આવશે મૃતોપજીવી. હવે પરોપજીવીમાં આવે છે જે પોતાનું પોષણ કોઈ બીજી વનસ્પતિ પાસેથી લે છે, ઓકે, પરોપજીવી હોય કે જે બીજા દ્વારા જીવન વિતાવતું હોય. મૃતોપજીવીમાં શું છે કે મૃત પામેલા અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. પરોપજીવીમાં બીજું શું છે કે તે બીજી વનસ્પતિઓ બનાવેલા ખોરાકનું શોષણ કરીને પોષણ મેળવે છે. અને બીજામાં શું છે કે તે સડતા પદાર્થો પર પાચક રસનો સ્ત્રાવ આવી દ્રાવણ બનાવી તેમાંથી પોષણ મેળવે છે. ત્રીજું છે કે પોષણ માટે બીજી વનસ્પતિ કે પ્રાણી ઉપર આધાર રાખે છે, જ્યારે મૃતોપજીવી શું છે, નિર્જીવ પદાર્થો ઉપર આધાર રાખે છે. પછી આવે છે પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત સમજાવો. તો અહીંયા તમારે પર્ણની હાજરી જોવાની છે, તો એ માટે આપણે લઈ લઈએ કે ધારો કે તમને કોઈ એક અહીંયા સરસ મજાનો છોડ છે. હવે એ છોડને તમારે સૂર્ય પ્રકાશમાં 72 કલાક માટે રાખવાનો છે. હવે એમાંથી એક પર્ણ લઈ લો. હવે એ પર્ણને છે ને એક પાણી ભરેલા પાત્રમાં 5-6 મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ એ પર્ણને બહાર કાઢી આલ્કોહોલ વડે એને શું કરો, બરાબર, ધોઈ નાખો, બરાબર, આલ્કોહોલ વડે. હવે પર્ણનો જે લીલો રંગ છે ને એ નીકળી જશે. હવે એ પર્ણ ઉપર તમે 2-3 ટીંબા આયોડિન ના નાખો અને રંગનું પરિનિરીક્ષણ કરો. શું જોવા મળે છે? રંગ તો લીલો છે નહીં, તો પર્ણનો રંગ છે ને એ ભૂરો કાળો થઈ જશે. એટલે એ ભૂરો કાળો થઈ જાય તો એ આપણને શું દર્શાવે છે, સ્ટાર્ચમાં પર્ણમાં રહેલ સ્ટાર્ચની હાજરીની સૂચન કરે છે. ચલો હવે વાત કરીએ, બીજો પ્રશ્ન છે કે લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનો ટૂંકમાં વર્ણન કરો. હવે અહીંયા લીલી વનસ્પતિ છે. હવે લીલી વનસ્પતિના જે પર્ણ જે છે, પર્ણમાં તમને હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, રંજક દ્રવ્ય આવેલું હોય છે. હવે એ હરિતદ્રવ્યને આપણે ક્લોરોફિલ તરીકે ઓળખીએ. હવે ક્લોરોફિલ પર્ણ જે છે એને સૂર્ય ઉર્જામાં શોષણ કરવામાં શું કરે છે, મદદ કરે છે. એ ક્લોરોફિલ જે છે એ જે પર્ણ હોય છે એને સૂર્ય ઉર્જાને શોષણ કરવામાં મદદ કરે છે. બીજું કે જે શોષણ પામેલી જે ઉર્જા છે, સૂર્યપ્રકાશ સૂર્ય ઉર્જાનું જે શોષણ કર્યું, હવે એ ઉર્જામાં જે પર્ણ જે છે ને એ પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. બીજું અહીંયા એ છે કે જેમાં વનસ્પતિ જે છે એ કાર્બોદિત પદાર્થનું શું કરે છે, ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે, જે પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. હવે એનું સમીકરણ તમને આપ્યું છે, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશ કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન. બીજો પ્રશ્ન તમારો છે ખાલી જગ્યા પૂરો. અહીંયા તમને પહેલાં ખાલી જગ્યામાં આપ્યું છે કે લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો લીલી વનસ્પતિ જે છે એ સ્વાવલંબી છે. બીજી ખાલી જગ્યા છે કે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે, તો એને કહેવાય છે સ્ટાર્ચ. ત્રીજા નંબરની ખાલી જગ્યા છે કે પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા જે છે એ ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. તો કયા રંજક દ્વારા? તો કે હરિત દ્રવ્ય દ્વારા. ચોથા નંબરની ખાલી જગ્યા તમારે આવે છે કે પ્રકાશ સંશ્લેષણ જે છે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે, લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. પ્રશ્ન નંબર 7ની હું વાત કરું તો પ્રશ્ન નંબર 7ની અંદર તમને એક વાક્ય આપ્યું છે અને એ વાક્યનું તમારે નામ લખવાનું છે. તો પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ જે છે એને શું કહેવામાં આવે છે, તો કે અમરવેલ કહેવામાં આવે છે.
બીજું છે કે સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કઈ? તો કે કળશપર્ણ. ત્રીજા નંબરની જે છે કે પર્ણમાં વાત વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તે ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? તો કે પર્ણ રંધ્રો કહે છે. આઠમા નંબરનો જે છે ને તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે કે અમર વેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો અમર વેલ એ પર પોષીનું ઉદાહરણ છે. બરાબર, આટલો ખ્યાલ આવી ગયો. બીજા નંબરની ખાલી જગ્યામાં છે કે તમને આ એવી વનસ્પતિ જે છે જે કીટકોને ફસાવે છે અને આરોગે છે, તો એ છે કળશપર્ણ. ત્રીજા નંબરની છે કે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો કહે છે કે પર્ણરંધ્ર. ચોથા નંબરની ખાલી જગ્યા છે કે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે, તો કે પર્ણ દ્વારા લે છે. હવે નવમા નંબરનો પ્રશ્ન છે, કોલમ વન અને કોલમ ટુના તમારે જોડકા બનાવવાના છે. તો અહીંયા તમને કોલમ વનમાં આપેલ જે છે એ કોલમ ટુમાંથી તમારે જોડકા બનાવવાના છે. તો પહેલું છે હરિતદ્રવ્ય. તો હરિતદ્રવ્ય આપ્યું છે, તો શું આવશે, શેમાં આવે છે? તો કે પર્ણમાં છે, તો ડી આવશે જવાબ. બીજા નંબરમાં છે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન શું છે? તો કે બેક્ટેરિયા. તો બેક્ટેરિયા શું કરે છે? નાઇટ્રોજનને લિક્વિડ ફોર્મમાં લઈ લે છે. ત્રીજા નંબરમાં આવે છે અમરવેલ. તો આપણને ખબર જ છે શું છે એ. અમરવેલ શું છે? પરોપજીવી. ચોથા નંબરમાં છે પ્રાણીઓ. તો પ્રાણીઓ શું છે? પરપોષી. પાંચમા નંબરમાં છે કીટકો. કીટકો, તો કીટકો શું છે? તો કળશપર્ણ. પ્રશ્ન નંબર 10ની હું વાત કરું, તમારે સાચા અને ખોટા પર નિશાની કરવાની છે. પહેલું છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. હવે આપણે એક વસ્તુ શું જોયું હતું કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે વનસ્પતિ જે છે એ ઓક્સિજન શું કરે છે? લે છે. અને કાર્બન ડાયોક્સાઇડ કરે છે, સોરી, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ઓક્સિજનને મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને લે છે. પણ અહીંયા આપણને મુક્ત થાય છે એવું આપ્યું છે, એટલે એ વાક્ય શું છે? ફોલ્સમાં આવશે. બીજા નંબરમાં આવે છે કે જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે. તો કે એ વાક્ય સનાતન ખોટું છે, કે જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે એને કહેવાય સ્વયંપોષી, સ્વાવલંબી કહેવાય. જ્યારે મૃતોપજીવીમાં શું આવે છે? મૃતોપજીવીમાં મૃત જે અને સડી ગયેલા પદાર્થ છે એમાંથી પોષણ મેળવે છે. તો કે એ વાક્ય પણ ખોટું. ત્રીજા નંબરમાં આવે છે પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. તો એકદમ સાચી વાત છે કે પ્રોટીન જે છે આપણે પણ ખાઈએ ને આપણને જે મળે છે એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. ચોથા નંબરમાં આપણને મળે છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો સાચું છે કે ખોટું? તો કે હા, સાચું છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ થાય છે સૂર્યમાંથી સૂર્યના જે ઉર્જા હોય છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન લે છે, તો એ શું કરે છે? એને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે. બરાબર. તો આપણે પ્રશ્ન નંબર 1-10 સુધીમાં આપણે જોઈ ગયા. બરાબર, તમારો સ્વાધ્યાય જે પ્રશ્ન 1માં જે છે એ તમારું કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, તો અહીંયા આટલા સુધી. પ્રણામ અસ્તુ.